अच्छा चल दामिनी, हूँ मानी लो के आ छोकरी જોવા ગયા હતા એ સારી છોકરી નહોતી, તો પછી સારી છોકરી કહેવાય કોને? તું કે ને, તારા મતે કઈ છોકરી સારી કહેવાય? દેવાંગ, જે પરિવારને સાથે લઈને ચાલે, પરિવારના દરેક સભ્યોનું મંતવ્ય જાણે, બધાના વિચારોને મોખરે રાખે, આવી છોકરી હોવી જોઈએ. હા, બધું જ કંઈ પહેલી મીટિંગમાં તો ખબર ન જ પડે ને. હું પણ તને એક સમયે જોવા આવ્યો હતો ત્યારે આપણી વચ્ચે તો આવી કોઈ જ ડિસ્કસ નહોતી થઈ, એમ છતાંય મેં તને પસંદ કરી લીધી. શા માટે? કારણ કે તું મારા મમ્મીને પસંદ હતી, એટલા માટે જ ને. હા, હું તમારા મમ્મીને પસંદ હતી. પણ એક મિનિટ, મને એક વાત કહો, આ ઘરમાં મારી કોઈ વેલ્યુ છે કે નથી? તારી વેલ્યુ છે, હું તને એમ નથી કહેતો. પછી એટલા સવાલ શા માટે કરો છો? આ સવાલ એટલા માટે કરવા પડે છે કે તું ચાર પાંચ વખત આવું કરી રહી છે. તો મને છોકરી પસંદ ના આવી તો મેં ના પાડી દીધી, એમાં એટલો મોટો ઇશ્યુ શા માટે કરો છો? આપણે છોકરી જોવા માટે પાંચ જણ ગયા હતા, આ પાંચ માંથી માત્ર તને જ છોકરી પસંદ ના આવી, બાકી અમને બધાને તો એ છોકરી પસંદ આવી હતી. તો અમારે શું ડિસિઝન લેવું? હે તો જાવ એ છોકરી પાસે ને, હા પાડી તો જાવ, હજુ ના તો પાડી નથી ને, કહી દો. હા તો પાડવી જ હતી, પણ તે ના પાડી એટલે હિતેશે ના પાડી. તો હવે શું, અમે ત્યાં કોનું માગું લઈને જઈએ? હા તું જ કે ને. તમારું માગું લઈને જાવ તો એમ, પણ તમને તો હું પસંદ જ નથી ને. કોઈ પણ વાત હોય એ બધામાં તમને નુક્સ દેખાય આવે. જો દામિની, તું વાતને ઊંધી દિશામાં લઈ જઈ રહી છે. મારા કહેવાનો મતલબ એમ નથી, હું તને એમ કહી રહ્યો છું, જે જગ્યાએ સારું છે એને સારું કે ને, તું એને ખરાબ શા માટે કહે છે? તો જે વસ્તુ સારી હશે ને ત્યાં હું સારું જ કહીશ, જે છોકરી મને પસંદ આવશે ને ત્યાં હું કહી જ દઈશ કે આ છોકરી સારી છે, આના જોડે હિતેશભાઈને લગ્ન કરાવી દો. સાચું કહું ને તો તારી સાથે માથાકૂટ કરવી જ બેકાર છે. કોઈ વાતે તું તારો કક્કો તો મૂકીશ જ નહીં, બસ તું બોલી એ સાચું, તે કહ્યું એ સાચું, અમે લોકો બધા ખોટા નહીં. હા તો કરો ને તમારી મરજીનું, મેં ના પાડી તમને, તમને સારું લાગે ને એ કરો, જાઓ હા પાડી દો એ છોકરીને, મને કઈ વાંધો નથી. પછી એ આ ઘરમાં આવીને ઝઘડા થાય ને તો મને ના કહેતા કે તું કઈ બોલી નહોતી. હું તને ના નથી પાડી રહ્યો, માત્ર તને એ બાબત સમજાવી રહ્યો છું કે બધી જ બાબતમાં આમ કુકરા ન કાઢ. ઘરમાં રહીએ છીએ, સાથે રહીએ છીએ, તો ક્યારેક નાના મોટા ઝઘડાઓ પણ થશે, હું ના નથી પાડતો, પણ એ બધું હેન્ડલ કરવાનું હોય, આમ પગ ઉપર પગ ના મૂકવાનો હોય. સારું, તમારે જે કરવું એને કરો, હવે આજ પછી મને કઈ ના પૂછતા. અને આ હિતેશ માટે છોકરી જોવા જાવ ને તો મને ના લઈને જતા, એકલા જઈ આવજો. હવે તો એવું જ કરવું પડશે, કારણ કે તું સાથે આવીશ તો તું પાછી કઈ ને કઈ બાનું કાઢી કે ના, એ છોકરીનું મોઢું નહોતું સારું, છોકરીના વાળ નથી સારા, એટલે અમારે શું, તું ખામી કાઢે અને અમારે ના પાડી દેવાની એમ. હા પણ એટલે જ કહું છું ને, હવે એકલા જોઈ આવજો. એમ પણ મારી તો કોઈ વેલ્યુ નથી ને, હોત ને તો અત્યારે એટલી બબલ ના થતી હોત. હા આ વખતે જાશું ને એટલે અમે એ જ વિચાર કરીશું. હવે તારે ઘરમાં જે કામ હોય એ કામ બતાવ, જા અહીંયા મારું મગજ નાખા. મને પણ શોખ નથી કોઈ. હા જાણે મને શોખ હશે તારી સાથે અહીંયા બેસીને વાતચીત કરવાનો. મને એ નથી સમજાતું કે આ હિતેશ દર વખતે એની ભાભીની વાતમાં શા માટે આવી જાય છે. જોવું પડશે હિતેશ શા માટે આવું કરે છે. હેલો, શું કરી રહ્યા છો? શું વાત છે ને આજે કિચનમાં? આ તો જોયું કે ભાઈ ઓફિસ ગયા છે, મમ્મી મંદિરે ગયા છે, તો મેં કીધું ભાભી સાથે થોડી ઘણી વાતો થઈ જાય. અને એમ પણ, હા તમે ભાભી કહેવાનું ક્યારે બંધ કરશો? અરે આ તો સમાજની દ્રષ્ટિએ મારે તમને ભાભી જ કહેવા પડે, અને ઘરમાં પણ બધાની વચ્ચે હું કંઈ તમને નામ લઈને થોડો બોલાવી શકું, એટલે બાકી તો તમને તો ખબર જ છે. હા હા, ભાભીની ટેવ છે ને એમ નામ રાખજો, કારણ કે ભૂલે છો કે જો તમારા ભાઈની સામે તમે કંઈ ઊંધું સીધું બોલી ગયા ને એટલે મારી તો વાટ લાગી જશે. હા જાણે તમારી એક નહીં જ લાગવાની હોય, મને તો પંપાળ છે ને. હિતેશ, મને આજે એક વિચાર આવ્યો, આ જે રિલેશન છે એ ક્યાં સુધી આવી રીતે ચાલશે? કાલ સવારે કોકને ખબર પડશે તો? આપણે ટ્રાય કરશું કે કોઈને ના ખબર પડે, અને જો ખબર પડી ગઈ ને તો તારી ને મારી બંનેની વાટ લાગી જશે. એટલે બને ત્યાં સુધી આપણે એવું કંઈ જ નથી કરવાનું કે કોઈને કંઈ ખબર પડે. પણ હું એ જ બેકઅપ પ્લાન પૂછું છું, ઇફ જો કોઈને ખબર પડી ગઈ તો? તો કંઈ વાંધો નહીં, તો આપણે બંને એક થઈ જઈશું, પછી ડરવાની શું વાત છે, આપણે લગ્ન કરી લઈશું. તમને લાગે છે આ બધું એટલું ઇઝી છે? હા લગ્ન છે ને એ બહુ મોટી મુસીબત છે. મારે તો તમારા ભાઈ સાથે લગ્ન કરવા જ નહોતા,
પપ્પાએ પરાણે લગ્ન કરાવ્યા છે. જો એ જે તો છે જ નહીં અને થવાનું પણ નથી, પણ જો ખબર પડી તો નેક્સ્ટ તો આ જ કરવું પડે, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો કોઈને ખબર પડે ત્યાં સુધી શું કામ વેઇટ કરો? ચાલો આપણે જઈને બધાને કહી દઈએ. નહીં, મારે હમણાં કોઈ જાતની મુસીબત માથે નથી લેવી, તમને તો ખબર જ છે. વાહ, પ્રેમ કરવો હતો ત્યારે કઈ મુસીબત નહોતી લાગતી, અને હવે થઈ ગયો છે અને બધાની સામે લાવવાનો છે એટલે હવે મુસીબત લાગે છે. વાહ, એવું કંઈ નથી, બસ મારે લગ્ન નથી કરવા તો નથી કરવા, નહીં તો મારે ક્યાં બીજા માંગા નથી આવતા, હું આનો પાડી દઉં. મારી સાથે લગ્ન કરવા છે કે નથી કરવા જોઈએ, આગળ જો કોઈને ખબર પડે કે એવી કોઈ સિચ્યુએશન આવશે જોઈએ. એમ અરે, અત્યારે તમે મારા ભાભી છો તો બી ઇન યોર લિમિટ, ઓકે? હા, બી ઇન યોર લિમિટ. ચલો જાઓ હવે. હા હા, જાઉં છું. બાય બાય. જો બેન, મેં આપણા હિતેશ માટે ઘણી છોકરી બતાવી, પણ કોને ખબર, તમને કંઈ ધ્યાનમાં જ નથી આવતું, બધાને મારે ના જ પડવી પડે. એક વાત કહું ભાઈ, અમે અત્યાર સુધીમાં જેટલી છોકરીઓ જોવા ગયા ને, અમને બધાને પસંદ તો આવી, પણ ખબર નહીં કેમ દામિનીની ના પાડે એટલે હિતેશની ના પડી જાય. બાકી જોવા જઈએ ત્યારે ઈશારો કરે કે હા ગમે છે, અહીંયા આવીને પૂછીએ તો કહે કે હા ગમે છે, અને પછી બધાનો એવો મત એક થવા જાય હજી ત્યાં તો દામિની મોટેથી ને ગુસ્સાથી ને કે હું કંકોડાહારી હતી, એ આવી હતી ને એ તેવી હતી ને આપણા ઘરને લાયક નહોતી ને ફલાણું નહોતું ને. તો પણ શક્ય છે કે એવું પણ હોય, કારણ કે મારી દામિની જે છોકરી રિજેક્ટ કરે ને એમાં કાંઈક ને કાંઈક ખામી હોય તો જ એ રિજેક્ટ કરે. ના ભાઈ, પણ સાચું કહું ભાઈ, આ દામિની ના આવ્યા પછી એટલે 8-10 કદાચ તો 11, હા 11 છોકરીઓ જોઈ અમે, તો એ બધી છોકરીઓ રૂપે ગુણે ઘરે બારે સંસ્કારે બધી રીતે સરસ, કોઈ જાડી હોય ને કોઈ પતલી હોય એવું નહીં, બધાનું એકવડું શરીર, ઘરના સભ્યોય સરસ, રહેણી કહેણી સરસ, ઘરબાર સરસ, અને અમને બધાને આમ ઉડીને આંખે વળગે એવી છોકરીઓ. પણ જેવા અમે ઘરે આવીએ અને વાત ચાલે એટલે તરત દામિની એમાંથી કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ ઉણપ કાઢે. હવે બધું ખરાબ હોય, હું દામિનીને એકે હારી ન લાગતી હોય. ખરાબ હોય તો જ ના પડતી હોય ને મારી દામિની. મારી દીકરી દામિની છે ને હોળાની છોકરી છે, એ આમ પગની પાણીથી માથા સુધી કોઈ છોકરીને જોવે ને ત્યાં એને ખબર પડી જાય કે આ છોકરી કેવી છે, ઘરમાં કેવી રીતે રહે અને કેવું એનું વર્તન છે, કેવો સ્વભાવ છે, બધી એને મારી દામિનીને ખબર પડી જાય. તમારી દામિની હજી છે કેવડી? એ ભલે ને 23 વર્ષની હોય બરાબર, અને હું કેવડી છું? 70 વર્ષની. એના કરતાં મેં દુનિયા વધારે જોઈ છે ને, મારો અનુભવ એ વધારે છે. એ જોવે ને એ કરતાં તો હું ખાલી આમ ઉપરથી નીચે નજર કરું ને ત્યાં મને એના બધી ખબર પડી જાય કે છોકરી કેવી છે. બેન, આપણે રહ્યા જૂનવાણી વિચારના, એટલે આપણને અત્યારની વિઝાની ખબર ન હોય, અત્યારના વિઝાને હું જોવે હું ગમે એ આપણને ન ખબર હોય. આ અત્યારના જે છોકરા છે ને એ જોવે ને એને આપણી કરતાં વધારે ખબર હોય. આપણને તો કોણ કોક આમ લાશ કાઢતી હોય દેશી છોકરી એ આપણને વધારે ગમે, તો અત્યારે એ આ જમાના પ્રમાણે છોકરી આપણા ઘરમાંય ન હાલે અને છોકરો એને પસંદ ન કરે, પછી ક્યાંથી મારી દામિની પસંદ કરે? પણ હવે તો શું કરવું નહીં મને ખબર નથી પડતી. આમ ને આમ મારા હિતેશની ઉંમર જતી રહી છે, કેવડો થઈ ગયો છે હિતેશ. અરે થઈ જાહે, પેલું કહેવાય છે ને ભગવાને હરેક વ્યક્તિને એકલો નથી મૂક્યો, કોક ને કોક જોડું ઉપરવાળાએ બનાવી જ દીધું છે, એના નસીબમાં હશે ને એ એને મળી જાહે ગમે ત્યાંથી જવો ને. ઘણી વખત એના બનાવેલા જોડામાં બી પથ્થર મારવાવાળા હોય છે કે એ બેને ભેગા જ ન થવા દે. એના નસીબમાં ન હોય એટલે પથ્થર મારે, બાકી એના નસીબમાં હોય ને તો તમે ગમે એટલા આઘાઘા રહેતા હોય ને, આયા રહેતા હોય ને અમેરિકા રહેતા હોય છોકરી તો એને જ લગ્ન થઈ જતા, હવે ક્યાં એકબીજાને જાણતા હતા. એટલે એ થઈ જાહે તમે ઉપાધિ કરોમાં, અને મારી દામિની ઉપર તમે ભરોસો રાખો, એ હોશિયાર છોકરી છે અને એ જે છોકરી લાવશે ને એ તમારે ખીલી ઉઠશે તમારા ઘરમાં. જો ને અત્યાર લગી તમે જેટલી છોકરી જોઈ ને એમાં કોઈ એવી નહીં હોય
કે જે મારી દામિનીને પસંદ આવીને જે મારી દામિનીને પસંદ આવશે એ તમારે જો આખી તમારે તમારા આખા સમાજમાં તમારા હગામાં એવી છોકરી ક્યાંય નહીં મળે. તો છે ને ભાઈ, હવે મને પણ એમ લાગે છે કે મારે હવે દામિનીને એમ કહેવું છે કે હવે હિતેશ માટે છોકરી તું જ પસંદ કર, અમારે સાથે નથી આવવું. પછી જોઈએ કે દામિની કેવી લાવે છે. તમે સાથે ન જાઓ ને તો સામેવાળાને શું લાગે? આ છોકરાના માવતર કેમ નહીં આવ્યો હોય? એનો મોટો ભાઈ કેમ નહીં આવ્યો હોય? એ કહી દેશે કે એ બધા જાત્રાએ ગયા છે કે બહાર ગયા છે, પણ હવે અમે દામિનીને મોકલશું. બેન, હવે એ તમે ઉપાધિ કરોમાં અને આપણા ક્યાં હિતેશ કઈ બધી ઉંમર થઈ ગઈ છે એની એને છે ને એના જોગું મળી જાહે. આપણો છોકરો હોશિયાર છે, કમાય છે, પછી બીજું જોવાનું શું હોય? બધું બરાબર છે, પણ ટાણે લગ્ન તો થઈ જવા જોઈએ ને. એ હાલો આવ્યા છો ને તો હવે ચા મૂકી દો. આપણે જો મારે જવું છે અને એવું કઈ ઠેકાણું છે ને તો હું કહે તમ તારે સામે આલી ના. હા હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એની દામિનીના વખાણ કરવામાંથી ઊંચા નથી આવતા. અને અમને ખબર જ છે કે દામિની તો એકેય છોકરીને પસંદ નથી કરતી.